वंदे मातरम विद्यार्थी मित्रों, आपणे आगळना विडियो में जोयुं अहीं सुधी। आजे आपणे आगळ जोईए स्वाध्याय 14.3। प्रश्न 1। कोई बे एवा अंक जणावो के जेनी रैखिक सममिति अने परिभ्रमणीय सममिति बन्ने होय। तमने अहींया एम कीधुं छे कि बे एवा अंक तमारे जणावाना छे। अंक कीधा छे एटले अंकमां तमे केटला अंक लई शको, तो के 0 थी लई अने 9 सुधीनी जे संख्या छे एने तमे अंकमां लई शको। 10 छे ए संख्या कहेवाय। ज्यारे अंक कीधा छे तमे, तो तमे 0 थी 9 सुधीना अंक छे एनो ज उपयोग अहींया करी शको। तो अहींया तमारे एवा अंक लेवाना बे के जेनी रैखिक सममिति पण होय अने परिभ्रमणीय सममिति पण होय। परिभ्रमणीय सममिति એટલે તમે ફેરવો અને તમને મૂળ સ્થિતિમાં જેટલી વખત દેખાય એ, અને રેખીક સમમિતિ એટલે કે તમે એક અહીંયા બે ભાગ પાડો તો બંને સાઈડના ભાગ છે એક જ સરખા જોવા મળતા હોય। યાદ રાખવું કે પરીક્ષામાં રેખીક સમમિતિ પૂછાય અને પરિભ્રમણીય સમમિતિ પૂછાય, તો એ બંનેમાં થોડો ઘણો બંનેમાં ફેરફાર છે। રૈખિક સમમિતિ એટલે તમારે ભાગ પાડવાના છે, અને પરિભ્રમણ એટલે ફેરવવું એ તમારે યાદ રાખવાનું, એટલે કે પરિભ્રમણ સમમિતિ એટલે કે ફેરવતા તમને મૂળ સ્થિતિમાં દેખાવું જોઈએ, તો એને કહેવાય પરિભ્રમણીય સમમિતિ। તો અહીંયા તમારે બે એવા અંક લખવાના છે, તો એવા કયા બે અંક છે કે જેને ફેરવતા એ પરિભ્રમણીય સમમિતિ પણ ધરાવે છે અને સાથે સાથે તેના ભાગ પાડતા તમને રૈખિક સમમિતિ પણ જોવા મળતી હોય, તો એમાં તમે 0 અને 8 આ બંને સંખ્યા લઈ શકો। 0 એ વર્તુળાકાર ધરાવે છે, તમે જોઈ શકો 0 તમે લખો ત્યારે એ વર્તુળાકાર હોય છે, તેથી અસંખ્ય સમમિતિની કક્ષા ધરાવે છે, એટલે રૈખિક સમમિતિ આવી ગઈ। અને તેવી જ રીતે પરિભ્રમણીય સમમિતિની કક્ષા પણ અસંખ્ય હોય છે। રૈખિક સમમિતિની સંખ્યા જેટલી છે એટલી જ એની પરિભ્રમણીય સમમિતિની પણ સંખ્યા છે। 8 રૈખિક સમમિતિની બે કક્ષા ધરાવે છે। 8 છે એમાં રૈખિક સમમિતિ બે છે, કઈ રીતે, તો કે એક ઊભી અને એક આડી બે રૈખિક સમમિતિ ધરાવે છે, અને તેવી જ રીતે પરિભ્રમણીય સમમિતિ પણ બે ધરાવે છે। હવે તમે અહીંયા ઉપરથી શરૂઆત કરો તો અહીંયા નીચે સુધી આવો એટલે એક વખત મૂળ સ્થિતિ આવ્યું, અને ફરી પાછા ઉપર સુધી જાઓ એટલે બે વખત મૂળ સ્થિતિ આવે છે, એટલા માટે બે સમમિતિની પરિભ્રમણીય સમમિતિની કક્ષા ધરાવે છે। તો આ રીતે આ બે અંક છે એ તમે અહીંયા લઈ શકો। આના સિવાયના બીજા અંક છે એને તમે જોઈ શકો કે એ કાં તો રૈખિક સમમિતિ ધરાવે છે, તો પરિભ્રમણીય સમમિતિ ધરાવતું નથી, એવા અંકો હોય છે। તો અહીંયા તમારે આ બે અંક છે એ લખવાના રહેશે। ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 2। નીચેના દરેકમાં શક્ય હોય તો કાચી આકૃતિ દોરો। પહેલું તમને કીધું છે કે એકથી વધુ ક્રમની રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ હોય તેવો ત્રિકોણ। હવે અહીંયા તમારે એવો ત્રિકોણ દોરવાનો કે જેમાં એક કરતા વધુ રૈખિક અને પરિભ્રમણીય બંને સમમિતિ હોય, અને ત્રિકોણ કીધો છે તો ત્રિકોણના તો તમે 3 પ્રકાર છે એનો ઉપયોગ કરો છો, સમબાજુ, સમદ્વિ બાજુ અને વિષમબાજુ। તો અહીંયા કોનો ઉપયોગ કરશો, તો કે સમબાજુ ત્રિકોણનો ઉપયોગ કરશો, કારણ કે એમાં 3 સમમિતિની રેખા હોય છે અને સાથે સાથે 3 પરિભ્રમણીય સમમિતિની પણ રેખા કક્ષા છે એ હોય છે। તો આપણે આ સમબાજુ ત્રિકોણનો ઉપયોગ કરીએ અને આ રીતની કાચી આકૃતિ છે એ તમે દોરશો, કે જેમાં આ ઉપર તમે જોઈ શકો 1 લીટી, 2 અને 3 સમમિતિની રેખા છે, ત્યારબાદ પરિભ્રમણીય છે એ પણ 3 રીતે છે। તમે જોઈ શકો અહીંયાથી આપણે શરૂઆત કરીએ અહીંયા સુધી આવીએ એટલે 1, તમે જોઈ શકો એ છે અહીંયા આવી ગયું, ફરી પાછા અહીંયાથી અહીંયા સુધી જાઓ એટલે 2, અને અહીંયાથી ફરી પાછા અહીંયા જાઓ એટલે 3, ટોટલ 3 સમમિતિની રેખા થઈ ગઈ, 3 પરિભ્રમણીય સમમિતિની કક્ષા થઈ ગઈ। તો ત્યાર પછીનું બીજો દાખલો જોઈએ। એકમાત્ર રૈખિક સમમિતિ હોય પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય તેવો ત્રિકોણ। હવે તમારે અહીંયા એવો ત્રિકોણ લેવાનો કે જેની રૈખિક સમમિતિ હોવી જોઈએ પણ પરિભ્રમણીય સમમિતિ ન હોય, તો તમે સમબાજુ ત્રિકોણ છે અહીંયા લખી શકો નહીં, કેમ કે તેની 3 રૈખિક સમમિતિ છે અને 3 પરિભ્રમણીય સમમિતિ છે,
तो तमारी पासे बाकी वैधा बे, एक तो सम द्विबाजु त्रिकोण अने बीजू छे विषमबाजु त्रिकोण। विषमबाजु त्रिकोण छे एनी एक पण सममितिनी रेखा नथी, तो ए तमे अहींया दोरी शको नहीं। तो हवे तमारी पासे ऑप्शन वधेलो छे सम द्विबाजु त्रिकोण, तो जवाब में अहीं आवशे सम द्विबाजु त्रिकोण, कारण के सम द्विबाजु त्रिकोण में तमे जोई शको एक ज सममितिनी रेखा छे, एटले के रैखिक सममिति तमने एक ज जोवा मळे छे, અને સાથે સાથે પરિભ્રમણીય સમમિતિ તમે અહીંયા જોઈ શકો આ બંને આકૃતિ, કે તમે જો અહીંયાથી શરૂઆત કરશો અને ફેરવશો એટલે ફરી પાછા તમે અહીંયા પહોંચશો ત્યારે એ મૂળ સ્થિતિમાં જોવા મળશે, એટલે કે ટોટલ એક જ પરિભ્રમણીય સમમિતિ ન હોય। તો અહીંયા પરિભ્રમણીય સમમિતિ છે નહીં, અને રૈખિક સમમિતિ છે એ કેટલી થઈ ગઈ, તો કે એક। तो आ तमारा जवाब में आवशे सम द्विबाजु त्रिकोण। त्यार बाद त्रीजू आपेलू छे कि एक थी वधु क्रमनी परिभ्रमणीय सममिति होय पण रैखिक सममिति न होय तेवो चतुष्कोण। हवे तमारे चतुष्कोण एवो लेवानो के परिभ्रमणीय सममिति होय, एक थी वधु परिभ्रमणीय सममिति होय पण रैखिक सममिति धरावतो न होय, तो एवो चतुष्कोण तमे कयो लई शको, तो के समांतर बाजु चतुष्कोण। समांतर बाजु चतुष्कोण छे ए तमे जोई शको के तमारी पासे समांतर बाजु चतुष्कोण होय तो तेनी सामसामी बाजु छे ए समांतर होवानी, अने तमे एने फेरवशो तो एक वखत फेरवशो तो अहींया एटले के एक वखत आवशे मूळ स्थितिमां, फरी पाछो फेरवशो एटले बे वखत मूळ स्थितिमां आवशे, एटले तेनी परिभ्रमणीय सममिति बे थाय छे अने रैखिक सममिति तेनी एक पण नथी। तो समांतर बाजु चतुष्कोण छे आनो जवाब आवशे। त्यार पछी छे चोथू, एकमात्र रैखिक सममिति होय पण परिभ्रमणीय सममिति न होय। हवे तमारे ऊंधू पूछेलू छे रैखिक सममिति छे पण परिभ्रमणीय सममिति नथी, तो एवा एवो चतुष्कोण तमारे अहींया लेवानो छे। तो तमे अहींया लई शको समद्वि बाजु समलंब चतुष्कोण, के समद्वि बाजु એટલે કે બે બાજુઓ સરખી અને સમલંબ ચતુષ્કોણ એટલે એની એક જ જોડ સમાંતર હોય, બીજી જોડ છે સમાંતર ન હોય, તેને આપણે સમલંબ ચતુષ્કોણ કહી શકીએ। તો અહીંયા તમે એક સમમિતિની રેખા છે એ દોરી શકો, કેમ કે અહીંયા જેવો ભાગ દેખાય છે સેમ એવો જ ભાગ તમને અહીંયા પણ જોવા મળે છે, પણ તમારી પાસે અહીંયા બીજી સમમિતિની રેખા જોવા મળતી નથી, તો પરિભ્રમણીય સમમિતિ અહીંયા નથી જોવા મળતી, કેમ કે તમે અહીંયાથી આમ ફેરવશો તો એક જ એવો આવશે કે ફરી પાછા તમે અહીંયા 360 આવો ત્યારે એ સેમ પહેલા જેવું દેખાય, તો એની પરિભ્રમણીય સમમિતિ એક પણ નથી, પણ રેખી સમમિતિ એક જ છે। તો અહીંયા આ છે તમારો જવાબ આવશે સમદ્વિ બાજુ લંબ સમલંબ ચતુષ્કોણ। ત્યારબાદ આગળ જોઈએ આ રીતે પ્રશ્ન 3। જો કોઈ આકૃતિમાં બે અથવા વધુ રૈખિક સમમિતિ છે તો શું પરિભ્રમણીય સમમિતિનો ક્રમ એક કરતાં વધુ છે? આ તમને કોઈ પણ એક આકૃતિ આપેલી હોય અને તમને એમ કીધેલું છે કે બે અથવા એના કરતાં વધુ રૈખિક સમમિતિ છે, તો શું પરિભ્રમણીય સમમિતિનો ક્રમ પણ એક કરતાં વધુ હોય? તો કે હા। કેમ? તો હા, આકૃતિમાં બે અથવા વધુ રૈખિક સમમિતિની કક્ષા છે તો તેવી જ રીતે તેની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ પણ એક કરતાં વધુ આવે છે। ઉદાહરણ દ્વારા સમજીએ તો અહીંયા તમને જે આ ચોરસ આપેલો છે એની રૈખિક સમમિતિ છે એ તમારી પાસે ચાર છે, 1, 2, 3 અને 4, ચાર રૈખિક સમમિતિની રેખા આપેલી છે। હવે તમે એને ફેરવો તો અહીંયાથી તમે ફેરવવાનું ચાલુ કરશો તો અહીંયા પહોંચશો એટલે એક વખત, અહીંયાથી અહીંયા પહોંચો બે વખત, અહીંયાથી અહીંયા પહોંચો ત્રણ વખત, અહીંયાથી અહીંયા પહોંચો એટલે ચાર વખત, એટલે ચાર પરિભ્રમણીય સમમિતિનો ક્રમ છે। તો તમે કહી શકો કે એક બે કરતાં વધુ રેખીય સમમિતિ હોય તો તેની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ પણ એક કરતાં વધુ હોય છે। પછી છે પ્રશ્ન 4, ખાલી જગ્યા પૂરો। હવે તમને એક બોક્સ આપેલું છે આ રીતનું, એમાં તમને આપેલા છે આકાર, પરિભ્રમણીય કેન્દ્ર, પરિભ્રમણનો ક્રમ અને પરિભ્રમણ કોણ। એક ઉદાહરણ દ્વારા સમજાવીએ તો ચોરસ છે, ચોરસનું પરિભ્રમણ કેન્દ્ર કયું બનશે? તો કે બે વિકર્ણો જ્યાં ભેગા થાય છે એનું છેદ બિંદુ,
એ પરિભ્રમણ કેન્દ્ર બનશે. અહીંયા તમે જોઈ શકો કે આ ચોરસ જ છે, તો આ એક વિકર્ણ અને આ બે વિકર્ણ જ્યાં ભેગા થાય છે એનું છેદ બિંદુ છે એ પરિભ્રમણનું કેન્દ્ર બનશે. ત્યાર પછી છે પરિભ્રમણનો ક્રમ. તો તમે અહીંયા જોયું કે ચાર વખત અહીંયા મૂળ સ્થિતિમાં આવે છે, તો પરિભ્રમણ ક્રમ છે એ કેટલો થાય છે, તો કે ચાર. અને પરિભ્રમણ કોણ કેટલો આવશે, તો કે 360 ભાગ્યા 4 કરવાના, એટલે કેટલા આવે, તો કે 90 અંશ. ત્યારબાદ છે લંબચોરસ. લંબચોરસ હોય તો એનું પરિભ્રમણ કેન્દ્ર કયું બનશે, તો કે એમાં પણ સેમ રીત વિકર્ણનું છેદ બિંદુ આવશે. અને પરિભ્રમણ ક્રમ, પરિભ્રમણ ક્રમ છે એ કેટલો આવશે, તો કે લંબચોરસને તમે અહીંયાથી એક વખત અહીંયા સુધી આવો ત્યારે મૂળ સ્થિતિમાં આવે, અને ફરી પાછા તમે 360 આવો ત્યારે એ મૂળ સ્થિતિમાં આવે, તો ટોટલ 2 વખત એ મૂળ સ્થિતિમાં આવે છે, તો એનો પરિભ્રમણ ક્રમ છે એ 2 થાય. અને પરિભ્રમણ કોણ કેટલો થાય, તો તમારે 360 ભાગ્યા 2 કરવાના, એટલે તમારી પાસે આવશે 180 અંશ. તો તમારો જવાબ અહીંયા આવશે 180 અંશ. ત્યારબાદ છે સમબાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણમાં પણ સેમ રીત આવશે, પરિભ્રમણ કેન્દ્ર છે એ કયું બનશે, તો કે એ બંને વિકર્ણનું છેદ બિંદુ મળશે. અને ત્યારબાદ છે પરિભ્રમણનો ક્રમ. તો પરિભ્રમણનો ક્રમ છે એ કેટલો આવશે, તો કે સમબાજુ ચતુષ્કોણને તમે ફેરવો તો લંબચોરસની જેમ 2 વખત તમે મૂળ સ્થિતિમાં જોવા મળે છે. ન ખબર પડે તો તમે તમારી રીતે કાગળમાં કટિંગ કરીને પણ જોઈ શકો. તો પરિભ્રમણનો ક્રમ છે એ 2 વખત આવશે, એટલે 2 આવશે. અને પરિભ્રમણ કોણ છે એ 180 અંશ આવશે. ત્યારબાદ છે સમબાજુ ત્રિકોણ. સમબાજુ ત્રિકોણ છે એનું અહીંયા પરિભ્રમણ કેન્દ્ર છે એ કયું બનશે, તો કે અહીંયા આવશે તમારી પાસે મધ્ય ગાઓનું છેદ બિંદુ. સમબાજુ ત્રિકોણ આપેલો છે, તો સમબાજુ ત્રિકોણ અહીંયા સમબાજુ ત્રિકોણ છે, હું સમબાજુ ચતુષ્કોણ બોલી, સોરી, સમબાજુ ત્રિકોણ છે એમાં મધ્ય ગાઓનું છેદ બિંદુ આવશે. કારણ કે તમે જોઈ શકો કે આગળ તમે આગળના પ્રશ્નોમાં તમે જોયેલું છે કે સમબાજુ ત્રિકોણ હોય એમાં સામેની બાજુના મધ્ય બિંદુને જોડતો તમે જે રેખાખંડ દોરો તેને કહેવાય મધ્યગા. તો એ બધી મધ્યગાઓ છે એનું છેદ બિંદુ છે એનું પરિભ્રમણ કેન્દ્ર બનશે. ત્યારબાદ પરિભ્રમણનો ક્રમ આવશે 3, એ પણ તમે આગળના પ્રશ્નમાં જોઈ ગયા છો સ્વાધ્યાયમાં. ત્યારબાદ તેનો પરિભ્રમણ કોણ આવશે 120 અંશ. ત્યારબાદ છે નિયમિત ષટ્કોણ. આ આકૃતિ પણ તમે આગળના પ્રશ્નોમાં જોઈ ગયેલા છો સ્વાધ્યાય 14.2 માં તો એમાં તમને જોયું કે તેનું પરિભ્રમણ કેન્દ્ર છે એ વિકર્ણનું છેદ બિંદુ આવશે એ તો ચતુષ્કોણની સેમ રીત આવશે અહીંયા પણ કે વિકર્ણનું છેદ બિંદુ. અને પરિભ્રમણ ક્રમ છે એ કેટલો આવશે, તો કે નિયમિત કીધું છે એટલે 6 આવશે. અને પરિભ્રમણ કોણ એટલે 360 ભાગ્યા 6, એટલે જવાબ આવશે 60 અંશ. ત્યારબાદ વર્તુળ છે, તો વર્તુળનું પરિભ્રમણ કેન્દ્ર એ શું આવશે, તો કે વર્તુળનું જે કેન્દ્ર હોય એ જ પરિભ્રમણ કેન્દ્ર આવશે. તો અહીંયા લખી શકો વર્તુળનું કેન્દ્ર. પછી છે પરિભ્રમણનો ક્રમ, તો એમાં તમે અસંખ્ય લખી શકો, કારણ કે પરિભ્રમણ કોણ છે એ અસંખ્ય આવે છે. તમે જેટલી વખત ફેરવો ત્યારે મૂળ સ્થિતિમાં દેખાય છે, ક્યારેય પણ અલગ દેખાતું નથી, એટલે અસંખ્ય આવશે. અને પરિભ્રમણ કોણ એટલે કે વર્તુળનો તમે કોઈ પણ ખૂણો લઈ લ્યો, દરેક ખૂણે પરિભ્રમણ કોણ થઈ જશે. ત્યારબાદ છે અર્ધવર્તુળ. હવે અર્ધવર્તુળ છે એમાં પણ એ અર્ધવર્તુળનું કેન્દ્ર છે એ એનું પરિભ્રમણ કેન્દ્ર બનશે. ત્યારબાદ પરિભ્રમણ ક્રમ, પરિભ્રમણ ક્રમ છે એ 1 આવશે, કેમ કે અર્ધવર્તુળને તમે આખે આખું ફેરવો 360 અંશના ખૂણે, ત્યારે એ સેમ પેલા જેવું દેખાશે, એટલે અહીંયા 1 આવશે. અને પરિભ્રમણ કોણ આવશે 360 અંશ. તો આ રીતે તમે દરેક આકાર છે તેનું પરિભ્રમણ કેન્દ્ર, પરિભ્રમણનો ક્રમ અને પરિભ્રમણ કોણ છે એ લખી શકો. ત્યારબાદ આગળ જોઈએ પ્રશ્ન 5. એવા ચતુષ્કોણનું નામ જણાવો કે જેની રેખીય સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંનેનો ક્રમ 1 કરતા વધુ હોય. હવે 1 કરતા વધુ હોય એવા તો આપણે ઘણા ઉદાહરણો જોયા, તો એમાંથી આ ઉદાહરણો છે એ તમારે યાદ રાખવાના રહેશે કે ચોરસ, લંબચોરસ
અને સમબાજુ ચતુષ્કોણ એ એવા ચતુષ્કોણ છે કે જેને જેમને રેખીક સમમિતિ અને પરિભ્રમણીય સમમિતિ બંનેનો એક કરતાં વધુ ક્રમ આવે છે। ત્યારબાદ છે પ્રશ્ન છ। પ્રશ્ન છ છે એમાં તમને કીધું છે કે કેન્દ્રથી 60 અંશ ફર્યા પછી આકૃતિ તેની મૂળ સ્થિતિના જેવી જ દેખાય છે, બીજા કયા ખૂણાઓ માટે આવું થશે? તો તમને અહીંયા 360 અંશ કહી દીધેલા છે। તો તમે આગળના ઉદાહરણોમાં પણ જોઈ ગયા છો કે 360 અંશે ફરેલી હોય એ બીજા કયા કયા એવા ખૂણાઓ છે કે જે ત્યારે મૂળ સ્થિતિમાં આવશે। તો 60 અંશ કીધા છે તો દર વખતે 60 અંશના ખૂણે જ એ ફરી પાછી મૂળ સ્થિતિમાં આવશે। તો તમારે 60માં 60 ઉમેરતા જવાના 360 સુધી। તો એવા કયા કયા આવશે? તો કે 120, 180, 240, 300 અને 360, જે તમે આગળ માહિતીમાં પણ સમજી ગયા છો। દરેક વખતે 60 ઉમેરતા જાઓ એટલે એ મૂળ સ્થિતિમાં આવે ત્યારે 360 અંશ સુધી 60 ઉમેરતા જાઓ ત્યારે આવશે। ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 7। નીચે આપેલા ખૂણાઓ માટે શું આપણે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકીએ? પહેલું છે 45 અંશ, બીજું છે 70 અંશ। તો જોઈએ પહેલું તમને 45 અંશ આપેલું છે। તો 45 અંશ છે એને તમારે 360ને 45 અંશ વડે ભાગાકાર કરવો પડે। આગળ પણ તમે શીખી ગયા છો કે જ્યારે પણ તમારે કોઈ પણ પરિભ્રમણ ક્રમ આપેલો હોય તો એના ઉપરથી તમે અંશમાપ પણ શોધી શકો, અને અંશમાપ આપેલું હોય તો એના ઉપરથી તમે પરિભ્રમણ ક્રમ પણ શોધી શકો। તો અહીંયા તમને અંશમાપ આપેલું છે અને તમને અહીંયા પૂછેલું છે કે પરિભ્રમણીય સમમિતિ મેળવી શકશે। તો આપણે પરિભ્રમણીય સમમિતિ મેળવવાની છે તો તમારે 360 ભાગ્યા 45 કરવા પડે। 45 અંશ છે એને તમે 360 છે એને 45 વડે ભાંગો તો એ નિશેષ ભાંગી શકાય છે। તો નિશેષ ભાંગી શકાય તો તેને તમે એવું કહી શકો કે 300 અહીંયા લખેલું જ છે, 360ને 45 વડે નિશેષ ભાંગી શકાય છે 45ના ખૂણા માટે એક કરતાં વધુ ક્રમની પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય છે, કારણ કે તેને નિશેષ ભાંગી શકાય છે। તો તમને ક્યારે આવા સવાલ પૂછે તો તમે કહી શકો કે જો તમારી પાસે અહીંયા 360 વડે નિશેષ ભાંગી શકાય એવી સંખ્યા આપેલી હોય તો તેની પરિભ્રમણીય સમમિતિ તમે મેળવી શકો, અને જો 360 વડે ભાંગી શકાય તેમ ન હોય તો તમે અહીંયા એવું કહી શકો કે આપેલ માપ માટે તમે પરિભ્રમણીય સમમિતિ મેળવી શકો નહીં। બીજો ખૂણો તમને આપેલો છે 70। તો 70ને તમે 360ને તમે 70 વડે ભાગાકાર કરી અને જોઈ શકો નિશેષ ભાંગી શકાય છે કે નહીં। તો 17 વડે નિશેષ ભાંગી શકાતું નથી, તો તમે અહીંયા છેલ્લે કહી શકો કે પરિભ્રમણીય સમમિતિ મેળવી શકાય નહીં। તો આ રીતે તમે અલગ અલગ ખૂણાઓ માટે પરિભ્રમણીય સમમિતિનો ક્રમ, અથવા તો પરિભ્રમણીય સમમિતિ આપેલી હોય અને એના ઉપરથી તમે અંશમાપ પણ શોધી શકો છો। તો અહીંયા તમારું આ ચેપ્ટર પૂર્ણ થાય છે। વંદે માતરમ।